શક્તિની પરાકાષ્ઠા, જ્ઞાનની પરાકાષ્ઠા, વિવેકની પરાકાષ્ઠા, ભૌતિક સુખની પરાકાષ્ઠા અને અધ્યાત્મની પરાકાષ્ઠા બધું જગતની અંદર કાયમ છે. કેવળ જ્ઞાન વગરના આ જગતમાં કોઈ હોય ખરું? આ જગત ક્યારે હોય? તો કે ભરત ક્ષેત્રની અંદર છ આહારના ભેદથી છે અને મહાવિદેમાં કાયમ કેવળ જ્ઞાનીની છે. આ ભરત ક્ષેત્રની અંદર, આ દુનિયાની અંદર અવસારે અવસરે કોઈ નિમિત્ત પામ્યા વગર પણ પરાકાષ્ઠાવાળા પુરુષો થાય છે. પરાકાષ્ઠા ક્યાંથી આવે? કોઈ શિક્ષક ન હોય તો પરાકાષ્ઠા આવે ક્યાંથી? અને પરાકાષ્ઠા ન આવે એની જરૂર નથી. પરાકાષ્ઠા ન આવે તો જગતનો ઉદ્ધાર થાય છે. એટલે કર્મનો જગતનો એક કાયદો છે કે અહીંથી શરૂ કરેલી પ્રવૃત્તિઓ સારી અથવા નસી એ ભવાંતરની અંદર આગળ વધે છે. એક ગુણ કેળવવા માંડ્યો, આ ગુણ આ ભાવમાં કેળવાતા કેળવાતા અધૂરો રહ્યો, થોડો વિકસિત થયો તો બીજી વખતે બીજા ભાવમાં એને આગળ વિકસવાનું સામન મળે છે, સાધન મળે છે. ત્યાં આગળ વધે એમ ત્રણ ભાવ, પાંચ ભાવ, સાત ભાવની અંદર એ પરાકાષ્ઠાએ પામે. એટલે જીવ શાશ્વત છે, એના સંસ્કારો જેમ જેમ વધારીએ એમ એમ એ વધે છે, એના સંસ્કારો જેમ જેમ ભૂસીએ ભૂસાય છે. એક નક્કી વાત છે. એટલે ધર્મની આરાધના કરનાર આગળ આગળ ભાવોમાં ધર્મની વૃદ્ધિ થાય છે, સંસ્કારોની વૃદ્ધિ થાય છે અને પરાકાષ્ઠાએ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એટલે ઉત્કૃષ્ટ ભૂમિ આ ભાવમાં ન મળે, આ ભાવમાં જઘન્ય ભૂમિકા હોય તો આવતા ભાવમાં મધ્યમ ભૂમિકા હોય એ વિકસતા વિકસતા આગળ પરાકાષ્ઠા સુધી પહોંચે. કોઈ એવો હોય કે એક જ ક્લાસની અંદર બાળપોથીથી માંડીને કોલેજ સુધી મેળવી જ્ઞાન મેળવી શકે? આ દુનિયામાં કોઈ વ્યવસ્થા છે એવી? એનો અર્થ શું છે? વિભાગ પાડીને ક્રમ બાય ક્રમ ક્રમ બાય ક્રમ ક્રમ બાય ક્રમ આગળ વધતા વધતા છેક પરાકાષ્ઠા સુધી પહોંચાય. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.